ઉમરગામ તાલુકાના દેહરી ખાતે મિત્ર મંડળ આયોજિત કામલી સમાટ ક્રિકેટ ટુર્નામેન્ટના અંતિમ દિવસે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણભાઈ પાટકરે ઉપસ્થિત રહી ક્રિકેટ રસિકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ટુર્નામેન્ટમાં દહાણુથી લઈ પાતલિયા સુધીના કામલી સમાજના 28 ટીમોએ ભાગ લીધો હતો. આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે કામલી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની સફળતા અને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે સમાજના આગેવાનો યુવા પેઢીને માર્ગદર્શન મળે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે, જે અભિનંદનીય છે. રમતગમતની સાથે સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા તેમજ યુવાનોને વ્યસનોથી દૂર રહેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં જણાવ્યું હતું. સમાજને એક તાતડે બાંધવા માટે કામલી સમાજના પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા. આ અવસરે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, દિલીપભાઈ ભંડારી, અગ્રણી મહેશભાઈ ભટ્ટ, ઉમેશભાઈ પટેલ, ઉપસરપંચ કેતનભાઈ, કામલી સમાજના પ્રમુખ સંજયભાઈ સહિત ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. આ પ્રકારના કાર્યક્રમ કરીને સમાજને એક તત્વે બાંધવા આપણી બધાની જવાબદારી હતી, તમે કરી રહ્યા છો. રમતના સાથે સાથે સમાજની અંદર કુરિવાજો હોય એના પર બાબત પણ ચર્ચા વિતરણ એના વિતરણ કાર્યક્રમ કરો ત્યારે કરી લેવું જરૂરી છે. છૂટાછેડા જેવા વધારે ન થાય તેના માટે પણ કાર્ય સમાજના આગેવાનોએ રાખવી જરૂરી છે. લગ્નની અંદર વધારે ખોટા ખર્ચા ન થાય એ બાબત પણ એક જાગૃતિ લાવવા જરૂરી છે. અને જે ભણતા છોકરાઓ હોય એને ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી પોતા આર્થિક દ્રષ્ટિએ જો કોઈ મદદની જરૂરિયાત થતી હોય તો એમાં પણ ફંડફાળો યોગ્ય પાત્ર પાસે મેળવી અને એને આપણે મદદ કરવી જરૂરી છે. સમાજ રમત સાથે સમાજના આર્થિક દ્રષ્ટિએ સમાજના સામાજિક દ્રષ્ટિએ વિચાર કરે એવી અપેક્ષા રાખું છું. આજે અહીંયા ઉમેશભાઈ પણ અહીંયા દિલ્હીના